તો અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માતના આરોપીની કારના નવા સીસીટીવી સામે આવ્યા છે. કર્ણાવતી ક્લબ પાસેના કેમેરામાં કેદ થઈ છે તથ્યની કાર. આરોપી તથ્યની કાર વધુ ગતિમાં હોવાનું પણ આ સીસીટીવી પરથી જાણવા મળી રહ્યું છે. ઇસ્કોન બ્રિજના અકસ્માત પહેલાના આ સીસીટીવી હોવાનો પણ ખુલાસો થયો છે. 9 નિર્દોષ નાગરિકોની હત્યા પહેલાના સીસીટીવી સામે આવ્યા છે. તો જે અકસ્માતે અમદાવાદને હચમચાવ્યું તે અકસ્માતની થોડી જ ક્ષણો પહેલાના આ સીસીટીવી દ્રશ્યો આપ ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ઇસ્કોન બ્રિજ પર અકસ્માત પહેલાના સીસીટીવી દ્રશ્યો અને આ એ જ અકસ્માતની થોડી ક્ષણો પહેલાના દ્રશ્યો છે જેમાં 9 નિર્દોષ નાગરિકો હોમાઈ ગયા છે. ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં આરોપીની કારના નવા સીસીટીવી સામે આવ્યા છે. અમદાવાદના એસજી હાઈવે પર જે કર્ણાવતી ક્લબ આવેલી છે તેની પાસેના આ સીસીટીવી કેમેરાના દ્રશ્યો છે. એક તરફ આપ જોઈ રહ્યા છો એ આરોપી તથ્ય છે જેણે 9 લોકોના જીવ લીધા છે અને બીજા દ્રશ્યોમાં આપે જગવાર કાર જોઈ રહ્યા છો જે તથ્ય ચલાવી રહ્યો હતો અને લગભગ ગણતરીની સેકન્ડોમાં જ આ કાર ઇસ્કોનના બ્રિજ પર ચડી હતી અને આ કારે 9 લોકોને કચડી નાખ્યા છે. વધુ વિગતો લઈ છું સંવાદદાતા મૌલિક ધામેચા પાસેથી. મૌલિક, જે નવા સીસીટીવી સામે આવ્યા છે તેના પરથી શું ફલિત થઈ શકે છે? બિલકુલ, જે રીતે મોડી રાત્રે અકસ્માત કરનાર જે જગુઆર કાર ચાલક તથ્ય પટેલ જે છે તેની તો અટકાયત કરી અને ધરપકડ કરવામાં આવી છે. સાથે તેના પિતા જે છે તેની પણ ધમકી આપી હતી ત્યાં આસપાસ જે લોકો હતા તેમને અને તેમનેથી છોડાવવા માટે તથ્ય પટેલને. પરંતુ હાલમાં એ પ્રકારની વસ્તુ ફલિત થઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક આ અકસ્માત સર્જનાર વ્યક્તિ જે છે તે જગુઆર કાર લઈને જ ત્યાંથી પસાર થયો હતો. તેને વિડીયો જે છે તે તો અગાઉ સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિ જે છે તે ત્યાંથી વાહન લઈ અને ટુ વ્હીલર લઈને પસાર થતો હતો. તે દરમિયાન અકસ્માત જોવા મળ્યો હતો. પરંતુ સમયની વાત કરીએ તો સમય જે બનાવનો સમય હતો તે લગભગ એક રાત્રિના 1:12 હોઈ શકે છે તેની આસપાસના સમયમાં આ જે બનાવ છે તે બનવા પામ્યો હતો અને તેના જ ફલિત કરતા એક સીસીટીવી જે છે તે કર્ણાવતી ક્લબની બહારના લાગેલા સીસીટીવી ઉપરથી દેખાઈ રહ્યું છે કે જ્યાં એક રાતે 1:12 આસપાસ જે એક જગુઆર કાર જે છે ત્યાંથી પસાર થઈ રહી હતી અને તે દરમિયાન જે આ બ્રિજ છે તે બ્રિજ ઉપર ચડતાની સાથે જ આ અકસ્માત થયો હતો અને 9 વ્યક્તિને જીવતા કચડી લીધા. મૌલિક આભાર આપણો માહિતી આપવા બદલ.